चार वर्ष दीकरी ने जयरे श्वान फाड़ी खाई घटना स्थले मृत्यु श्वानो ने अपने कायदा अनुसार एक जगह बीजी जगह स्थलांतर करता विस्तार अंदर अवारनवार आवा बनाव बनता हो तो एक गंभीर घटना है। રાજકોટમાં ગઈકાલે બાળકીના મોત બાદ કોર્પોરેશન ટીમે કૂતરા પકડવાની કામગીરી હાથ ધરી છે ત્યારે જાગૃત નાગરિકે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને સણસણતો સવાલ ઉઠાવતા કહ્યું છે આ પહેલા પણ અનેક વખત કૂતરાઓ દ્વારા બટકા ભરવાની ઘટનાઓ બની છે જેને લઈને આ યુવાને 25 નવેમ્બરના રોજ કોર્પોરેશનમાં કૂતરા પકડવા માટેની ફરિયાદ કોર્પોરેશનના હેલ્પલાઈન નંબર ઉપર કરી હતી। બીજા દિવસે ફીડબેકમાં કોલ આવતા ડોક્ટરી રિપોર્ટ આપો તો કાર્યવાહી કરીશું તેમજ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કૂતરા ન પકડી શકીએ તેમ પણ જણાવ્યું હતું। ત્યારે શ્વાન દ્વારા બાળકીને ફાડી ખાવાની ઘટના બનતા તંત્ર સફાળું જાગતા યુવાને તંત્ર ઘોડા છૂટ્યા બાદ તબેલા તાળા મારી શું કરશે તેમ સવાલો કર્યા હતા તેમજ પકડેલ કૂતરાને કમિશનર બંગલે બંધાશે કે પાંજરાપોળમાં રખાશે જો શ્વાનને પકડી શહેર બહાર કઢાશે તો ફરી શહેરમાં આવી આતંક મચાવશે તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો સાથે બાળકીના પરિવારને માનવીય અભિગમ દાખવી સહાય કરવામાં આવે તેવી માંગ પણ આ યુવાને કરી હતી। આનાથી વધારે આતંક શું કહી શકાય કે ચાર વર્ષની દીકરીને જયારે શ્વાન ફાડી ખાય અને ઘટના સ્થળે જેનું મૃત્યુ થતું હોય આનાથી કોઈ વધારે શ્વાનનો આતંક ક્યાંય જોઈ ન શકાય। આ વિસ્તારની અંદર અવારનવાર આવા બનાવો બનતા હોય છે આ તો એક ગંભીર ઘટના છે તો સરકાર આ ઘટનાથી બોધપાઠ લઈ અને આનું તાત્કાલિક નિરાકરણ કરે એવી અમારી સરકાર પાસે માંગ છે। રાજકોટ શહેરમાં માસૂમ બાળકીનું કૂતરાના કરડવાને કારણે મોત થયાના મામલામાં પશુ રંજાડ અંકુશ વિભાગના અધિકારી પાવેશ જાકાસાણિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે નિયમો અનુસાર ફરિયાદને આધારે શ્વાનને પકડી ડોગ સેન્ટર ખાતે રાખવામાં આવે છે અને તે ડોગ શાંત થતા તેને ફરીથી તે જગ્યાએ મૂકવામાં આવે છે તેમજ કાયદા અનુસાર શ્વાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકતા નથી। ગઈકાલે એ આપણે શ્વાનના કારણે બાળકીના મૃત્યુ બાબતના સમાચાર મળ્યા આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો જે શ્વાનોની સંખ્યા છે તેમને કંટ્રોલ કરવા માટે આપણે શ્વાન વેંધીકરણ કામગીરી કરીએ છીએ કે જેથી કરીને શ્વાનોની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે તેને આપણે કંટ્રોલ કરી શકીએ। આ ઉપરાંત શ્વાનોથી એક હડકવા નામનો રોગ ફેલાતો હોય છે એ ન ફેલાય તે માટે આપણે શ્વાનોને વ્યંધીકરણ કરતી વખતે સાથોસાથ હડકવા વિરોધી રસીકરણ પણ આપણે આપીએ છીએ। આ ઉપરાંત અગાઉ શ્વાન વ્યંધીકરણમાં આવરેલ શ્વાનને આપણે ફરીથી હડકવા વિરોધી રસીકરણ પણ કરીએ છીએ। તદુપરાંત આપણને કોઈ વિસ્તારમાંથી એવી ફરિયાદ મળે કે કોઈ શ્વાન છે તે આપણને અવારનવાર કરડતું હોય છે કે શ્વાન કરડવાની ફરિયાદ મળે તો તે શ્વાનને આપણે ફરિયાદના આધારે આપણું એક ડોગ ફ્રેન્ડલી સેન્ટર બનાવવામાં આવેલ છે ત્યાં આપણે રાખીએ છીએ અને એ ડોગ ફરીથી શાંત થઈ મૂળ જગ્યાએ આપણે પરત મૂકીએ છીએ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે આપણે આ સઘન ઝુંબેશ રૂપે આપણે કામગીરી પણ કરી રહ્યા છીએ। શ્વાનોમાં શું છે કે શ્વાનોને આપણે કાયદાનુસાર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકતા નથી। ઘણી જગ્યાએથી એવી પણ આપણને ફરિયાદો મળતી હોય છે કે અહીંથી શ્વાનોને પકડીને બહાર મૂકી આપવામાં આવે પરંતુ નિયમ અનુસાર એ કરી શકતા નથી જેથી કરીને આપણે શ્વાન વેંધીકરણ અને હડકવા વિરોધી રસીકરણનો આપણે કાર્યક્રમ ચલાવીએ છીએ। અને હવે જ્યાં વધુ ડોગ પોપ્યુલેશનની વાત કરીએ તો જે વિસ્તારમાં શ્વાનોને સહેલાઈથી ખોરાક મળી રહેતો હોય સ્લમ વિસ્તાર હોય કે જ્યાં લોકો અવારનવાર આ રીતે ખોરાક કે ગંદકી કરતા હોય છે આ વિસ્તારમાં શ્વાનોને સહેલાઈથી ખોરાક મળી રહેવાના કારણે અને અમુક વિસ્તારોમાં જે લોકો છે એ શ્વાનોને ખવડાવતા હોય છે અને શ્વાનોને પાળતા હોય છે તે વિસ્તારમાં જોઈએ તો શ્વાનોનું પોપ્યુલેશન પ્રમાણમાં વધુ રહેતું હોય છે। જે વિસ્તાર સ્વચ્છ હોય અને જ્યાં ખાવા પીવાનું ના નાખતા હોય એ વિસ્તારમાં જોઈએ તો આપણે શ્વાનોનું પોપ્યુલેશન ઓછું જોવા મળતું હોય છે। આ કારણોસર આપણે જોઈએ તો જંગલેશ્વર વિસ્તારમાં પણ ડોગનું પોપ્યુલેશન છે એ પ્રમાણમાં વધુ છે પરંતુ મોટાભાગના જંગલેશ્વર વિસ્તારના શ્વાનોને પણ આપણે હડકવા વિરોધી રસીકરણ અને શ્વાન વેંધીકરણ અંતર્ગત આપણે અગાઉ આવરી લેવામાં આવેલ છે। એના માટે જે આપણે કામગીરી કરી રહ્યા છીએ શ્વાન વેંધીકરણની હડકવા વિરોધી રસીકરણની અને આવા આપણને ક્યાંથી ફરિયાદ મળે તો તે શ્વાનને આપણે ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે રાખીએ છીએ। આ જે કામગીરી છે તે આપણે જે ઝુંબેશ ઊભી કરી રહ્યા છીએ તે આપણે કામગીરી આપણે આ ચાલુ રાખીશું।
આપણે એક માસની વાત કરીએ તો એક માસમાં 300 જેટલા શ્વાનોને આપણે વેંધીકરણ ઓપરેશન કરીએ છીએ અને 1000 જેટલા શ્વાનોને આપણે હડકવા વિરોધી રસીકરણ આપીએ છીએ અને અંદાજે જોઈએ તો આપણને મહિનામાં 8-10 આવા અવારનવાર શ્વાન કરડવાની ફરિયાદ મળતી હોય છે. એ શ્વાનોને પણ આપણે ડોગ ફ્રેન્ડલી સેન્ટર છે ત્યાં આપણે રાખીએ છીએ. તેથી શ્વાન વ્યધિકરણ અને હડકવા માટેની રસીની ઝુંબેશ ચલાવવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થયા કે જો શ્વાનના હુમલાઓ થતા રહે અને માસૂમ બાળકોનો ભોગ લેવાતો રહે તો તેના માટે માત્ર રસીકરણ જ એક ઉપાય? માસૂમ બાળકીના મોતના બનાવને પગલે તંત્ર જાગૃત થઈને હવે શું પગલા ભરે છે તે જોવું રહેશે. કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ચાંદની ન્યૂઝ.